ધોરણ છ વિષય ગણિત પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત. હવે આપણે એમાં જ આગળ જોઈએ. અગાઉના વિડીયોમાં આપણે જે છેલ્લે જોયું હતું કે આપેલી સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં, તો એનો દાખલા નંબર ઈ 216 અને 215. શું કહે છે? 216 અને 215. તો કે અહીંયા જોઈએ, પહેલાં 216ના અવયવ પાડીશું. તો કે 216ના અવયવ પડશે 1 × સંખ્યા 75. પછી એકમનો અંક 6 છે એટલે એને 2 વડે પણ નિશેષ ભાગી શકાય, એટલે 2 × 108. આ રીતે મોટી સંખ્યા આપી હોય ત્યારે તમારે 2 વડે ભાગાકાર રકમમાં કરીને જોઈ લેવાનું. હવે 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એ જોવા માટે આપણે આપેલી સંખ્યાના અંકોનો શું કરવો પડશે? સરવાળો. તો 6 ને 1 7, 7 ને 2 9. અહીં સરવાળો 9 મળે છે. સરવાળા 9ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે કે 3 × 72. પછી 216, 3 પછી આવશે 4. તો 4ની વિભાજ્યતાની ચાવી યાદ કરીએ તો એકમ અને દશક. એકમ અને દશકથી બનતી સંખ્યા શું છે? 16 છે. તો કે અહીં 16ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. પછી એકમનો અંક 6 છે એટલે 4 પછી 5 આવે, પણ એકમનો અંક 6 હોય તો આપણે એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકતા નથી. પછી 6 વડે, તમે જુઓ 6ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે આપેલી સંખ્યાને 2 અને 3 એમ બંને સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે 216ને 6 વડે પણ ભાગી શકાય, 6 × 36. પછી 7 વડે નિશેષ ભાગી શકાતા નથી. 8 વડે પણ 216ને આપણે વાસ્તવિક ભાગાકાર દ્વારા ચકાસીએ તો 216ને 8 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી. 9 વડે નિશેષ ભાગવા માટે 9ની વિભાજ્યતાની ચાવી યાદ કરીએ તો આપેલા સંખ્યાના અંકોનો સરવાળો. તો 2 ને 1 3, 3 ને 6 9. અહીં અંકોનો સરવાળો 9 મળે છે અને આ સરવાળા 9ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ, પરિણામે આપેલી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે. પછી અહીં 216, તો એને 10 વડે નિશેષ ભાગી શકાય છે? તો કે ના, 11 વડે, કારણ કે 10 વડે ભાગવા એકમનો અંક શું હોવો જોઈએ? નથી. 11 વડે પણ નથી ભાગી શકાતા. 12 વડે ભાગી શકાય છે, કે 12 × 18 બરાબર. પછી 13 વડે પણ નથી ભાગી શકાતા. 14 વડે, 15 વડે, 16 વડે, 17 વડે, પછી 18 વડે. પણ તમે જુઓ 12 × 18 કો કે 18 × 12 કો, અહીંયા રિવર્સ અવયવ એટલે કે ચાલુ થઈ ગયા, એટલે અહીંયા 216ના અવયવ શું થઈ ગયા? પૂર્ણ. એવી રીતના 215ના અવયવ લઈએ તો 1 × સંખ્યા 75. 215માં એકમનો અંક 5 છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. 3 વડે પણ ના ભાગી શકાય, કારણ કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો 5 ને 1 6 ને 2 8. સરવાળા 8 ને 3 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી. 4 વડે પણ ના ભગાય, 5 વડે ભાગી શકાય છે 215ને. 5 × 43. પછી 6 વડે પણ નથી ભાગી શકાતા. 7 વડે પણ નથી ભગાતા. 8 વડે પણ નથી ભગાતા. 9 વડે પણ ના ભાગી શકાય, કારણ કે 5 ને 1 6 ને 2 8 સરવાળો થાય છે, એટલે આપણે સરવાળા 8 ને 9 વડે નિશેષ ભાગી શકતા નથી. 10 વડે પણ ભાગી શકાતા નથી, એટલે કે અહીંયા 215ના અવયવ શું થઈ ગયા છે? પૂર્ણ. તો અહીં લખીએ, માટે 216ના અવયવો કયા મળ્યા આપણને? 1, 2, 3, 4, 6, 9, 12, 18, 24, 36, 54, 72, 108 અને 216. એવી રીતના જ 215ના બધા અવયવો. તો 215ના બધા અવયવોમાં 1, 5, 43 અને 215. હવે આ બંનેમાં સામાન્ય હોય એવા અવયવ, તો આ બંનેમાં સામાન્ય અવયવ 1 1 છે, માટે 216 અને 215ના સામાન્ય અવયવ 1 છે. સામાન્ય અવયવ શું છે? 1 છે. માટે 216 અને 215 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. એવી જ રીતના આગળ જોઈએ તો કે અહીંયા 81 અને 16. તો હું પહેલાં 81ના અવયવ પાડું. 1 × સંખ્યા 75
પછી 81 માં એકમ નો અંક 1 છે એટલે આપણે એને 2 વડે નિશેષ ભાગી શકતા નથી તો 2 પછી કોણ આવે 3 તો અહીંયા આપેલી સંખ્યાના અંકોનો સરવાળો એટલે 8 અને 1 9 અહીં સરવાળો 9 મળે છે સરવાળા 9 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 27 તરી 81 પછી 4 વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાતા નથી 5 વડે પણ નથી ભાગી શકાતા 6 વડે પણ નથી ભાગી શકાતા 7 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી 8 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી 9 વડે ભાગી શકાય 99 81 અહીં તમે જુઓ 9નો જ 9ની સાથે શું શરૂ થયો પુનરાવર્તિત ગુણાકાર એટલે અહીંયા 9ના અવયવ શું થઈ ગયા પૂર્ણ થઈ ગયા શું થઈ ગયા પૂર્ણ હવે 16ના લઈએ 1 × 16 પછી 2 8 16 પછી 4 4 16 બરાબર તો અહીંયા પણ તમે જુઓ 4નો 4 સાથે જ પુનરાવર્તિત ગુણાકાર એટલે અહીંયા 16ના અવયવો પણ શું થઈ ગયા પૂર્ણ થઈ ગયા તો 81ના બધા અવયવો શું મળ્યા 1 3 9 27 અને 81 એવી રીતે 16ના બધા અવયવો શું મળ્યા 1 2 4 8 અને 16 હવે આ બંનેમાં સામાન્ય અવયવ તો તમે જુઓ આ બંનેમાં સામાન્ય અવયવ માત્ર શું છે 1 છે અને આપણે શીખી ગયા છીએ કે જે સંખ્યામાં જે બે સંખ્યાના સામાન્ય અવયવ માત્ર 1 જ હોય શું હોય 1 જ હોય તેને કઈ સંખ્યા કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા હોવા માટે સામાન્ય અવયવ માત્ર 1 જ હોવો જોઈએ તો લખીએ માટે 81 અને 16ના સામાન્ય અવયવ 1 છે માટે 81 અને 16 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આપણે એમાં જ જોઈએ આગળ દાખલા નંબર 6 હવે દાખલા નંબર 6 માં આપણને અહીંયા શું આપ્યું છે જુઓ એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે શું કહે છે આપણને એક સંખ્યા છે એ 5 અને 12 વડે શું છે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે એટલે કે એવી સંખ્યા છે કે જે 5 અને 12 આ બંને વડે વિભાજ્ય છે તો એ સંખ્યા કઈ હશે કે બીજી કોઈ સંખ્યા વડે પણ વિભાજ્ય છે તો કે અહીં આપેલી સંખ્યાને 5 અને 12 એમ બંને વડે નિશેષ ભાગાકાર કરી શકાય છે કારણ કે આપણે કીધું છે કે આ બંને વડે વિભાજ્ય છે વિભાજ્ય છે એટલે કે એ આપેલી જે સંખ્યા હશે એને આપણે આ 5 અને 12 એમ બંને વડે નિશેષ ભાગી શકીએ છીએ માટે આપેલી સંખ્યાને હું એવું કહું કે 5 × 12 તો શું મળે મને 60 તો અહીં 60ને હું 5 વડે પણ નિશેષ ભાગી શકું અને 12 વડે પણ નિશેષ ભાગી શકું અને આ 60ને આપણે 60 વડે પણ નિશેષ ભાગી શકાય તો કે શું કરીશું માટે આપેલી સંખ્યાને 5 × 12 બરાબર 60 વડે પણ નિશેષ ભાગી શકાય છે આમ આ સંખ્યા 60 વડે પણ વિભાજ્ય છે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં લખી દેવું વિડીયોને વારંવાર જોવો સમજવો ત્યારબાદ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો